Hi friends, how are you? Fine. Okay. तो friends, कया वीडियो मा आगर आपने कयो पाठ सीखी गयला? कोई ने याद छे? नथी याद? तो चलो हूँ तमने हिंट आपू छू. Friends, एमा आपने घणा बधा पक्षीओ विशे घणी बधी माहिती मेळवेली. आवी गयो याद? बोलो बोलो, शुं हतुं? બરાબર, એ પાઠનું નામ હતું પાઠ 8, ફર. બરાબર ને? તો ચાલો આજે આપણે એ પાઠને ફરી એકવાર યાદ કરીએ. બાર મિત્રો, આપણી આસપાસ પોપટ, મોર, કાબર, સમડી, કબૂતર, કાગડો, કોયલ, બટક વગેરે પક્ષીઓ જોવા મળે છે. તો આજે આપણે આ પક્ષીઓમાં રહેલી વિવિધતા વિશે આજે આપણે સમજીશું. તો ચાલો આપણે આ પાઠને આગળ સમજીએ. બાળ મિત્રો, એ પાઠમાં આપણે સૌથી પહેલાં જુદા જુદા પક્ષીઓ વિશે ઘણી બધી વાત કરેલી. બરાબર ને? ખબર છે ને તમને? તો ફ્રેન્ડ્સ, આજે હું તમને એમાંથી કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના આન્સર આપવાના છે. બરાબર આપશો ને? ઓકે, ચલો તો હું સવાલ કરું છું. મોરના માટે શું હોય છે? કોને ખબર છે બોલો? ફાઇન, કલગી. બરાબર ને? ત્યાર પછી એવું કયું પક્ષી છે કે જેની પૂંછડીની અંદર ખાંચા હોય છે? કોઈને યાદ આવ્યું કયું પક્ષી છે? બરાબર, સમરી. બરાબર ને? ત્યાર પછીનો સવાલ છે કે અવાજની નકલ એ કયો પક્ષી કરે છે? બોલો બોલો. હા, પોપટ. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે આ જે ત્રણ પક્ષી છે, મોર, સમડી અને પોપટ, તો તેના વિશે ફરી એકવાર થોડી માહિતી મેળવીએ. મોરના માથે કલગી એટલે કે મૂંગત હોય છે અને તેને સુંદર રંગબેરંગી પીછા હોય છે. ફ્રેન્ડ્સ, જ્યારે વરસાદ પડે છે ત્યારે મોર તેના પીછા ફેલાવીને નૃત્ય કરે છે, એટલે કે નાચે છે, અને તે વરસાદ આવવા પહેલાં મીઠા તહુકા કરે છે. મોર એ આપણા આંગણામાં પણ જોવા મળે છે. તે ખેતરમાં વધારે જોવા મળે છે અને તે ખેતરમાં દાણા અને નાના નાના જીવજંતુ ખાઈ જાય છે. અને મોરને આપણું રાષ્ટ્રીય પક્ષી પણ કહેવામાં આવે છે. સમડી આકાશમાં ખૂબ ઊંચે ઉડી શકે છે. તેની નજર ખૂબ જ તેજ હોય છે, એટલે કે તે આકાશમાં જ્યારે ખૂબ ઊંચે ઉડતું હોય તો પણ ત્યાંથી તેને નીચે તેનો પોતાનો શિકાર દેખાઈ જાય છે, એટલે કે તે ખૂબ ઊંચેથી પણ પોતાના શિકારને જોઈ શકે છે. તે ઉંદર અને બીજા નાના નાના જીવજંતુઓનો શિકાર કરે છે. અને ફ્રેન્ડ્સ, તેની પૂંછડી એ લાંબી હોય છે અને તેની પૂંછડીમાં ખાંચા પણ જોવા મળે છે. પોપટના પીછા લીલા રંગના હોય છે. તેની ચાંચ લાલ રંગની હોય છે અને તે આપણા અવાજની પણ નકલ કરી શકે છે, એટલે કે પોપટ આપણી જેમ કેટલાક શબ્દો બોલી શકે છે. અને ફ્રેન્ડ્સ, તમને ખબર છે પોપટને શું ભાવે છે? ફાઇન, પોપટને જામફળ અને લીલા મરચાં ખૂબ ભાવે છે. ત્યાર પછીનો સવાલ છે ફ્રેન્ડ્સ, કે આખો દિવસ ક્રાઉ 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 એવું કોણ કરે છે? કોણ કહેશે મને? હા, કાગરો. બરાબર. ત્યાર પછી મીઠું મીઠું કયો પક્ષી બોલે છે કે જેનો અવાજ આપણને ખૂબ જ ગમે છે? કોણ કહેશે બોલો? હા, કોયલ. બરાબર ને? અને જે આ પંખીઓનો રાજા છે એ કોણ છે? પંખીઓનો રાજા કોને કહેવાય? ફાઇન, ગીધને. બરાબર ને? તો ચાલો આજે આપણે આ કાગરો, કોયલ અને ગીધ વિશે ફરી એકવાર થોડી
માહિતી મેળવીએ. બાળ મિત્રો, તમે આ કાગરાને તો જોયો જ છે. તેનો રંગ કાળા ચળકતા રંગનો હોય છે. તેના પીછા પણ કાળા હોય છે. અને તે શું બોલે છે? બોલો બોલો. બરાબર, કાગરો એ કા 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 એમ બોલે છે. અને આ કાગરો એ આપણા ઘર આંગણામાં જ વધારે જોવા મળે છે. બાળ મિત્રો, આ કાગરાની જેમ કોયલ પણ કાળા રંગની જ હોય છે. અને તે પણ લગભગ બધે જ જોવા મળે છે. કોયલ કેવું બોલે છે કોને ખબર છે? બોલો. બરાબર, કોયલ એ કૂ 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 એમ બોલે છે. અને કોયલ એ મીઠું મીઠું ટહુકે છે, એટલે કે તેનો અવાજ ખૂબ જ મીઠો હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ એક ગીધ છે. ગીધ એ મરેલા જીવોને ખાઈ જાય છે, એટલે કે તે ગંદકી સાફ કરે છે. અને બાળ મિત્રો, આ ગીધ એ ખૂબ જ ઊંચે આકાશમાં ઉડી શકે છે. અને તેને પંખીઓના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફ્રેન્ડ્સ, કયા પક્ષીની ચાંચ એ સોય જેવી હોય છે કોને ખબર છે? બોલો. વિચારો વિચારો, કોને યાદ આવી ગયું? બોલો. ફાઇન, દરજીનો. બરાબર ને? ત્યારબાદ ફ્રેન્ડ્સ, એ કયો પક્ષી છે જે ગુટરગુ ગુટરગુ એવો અવાજ કરે છે? આવી ગયો યાદ? બોલો બોલો. ફાઇન, કબૂતર. બરાબર ને? ત્યારબાદ ફ્રેન્ડ્સ, એવું કયું પક્ષી છે જે આખો દિવસ લાકડામાં ટક 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 કર્યા કરે છે? બોલો. બરાબર, લક્કડખોર. ત્યાર પછી એ એવું કયું પક્ષી છે જે રાત્રે શિકાર કરવા નીકળે છે અને દિવસે સૂઈ જાય છે? બોલો. હા, ઘુવડ. બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આ પક્ષીઓને આજે ફરી એકવાર તેને યાદ કરીએ અને તેના વિશે ફરી એકવાર માહિતી મેળવીએ. આ દરજીડો છે અને દરજીડાની ચાંચ એ ટીણી હોય છે. તે તેની ચાંચનો ઉપયોગ સોયની જેમ કરે છે. તે પાંદરા સીવીને તેનું ઘર એટલે કે માળો બનાવે છે. આ કબૂતરની ચાંચ એ ગુલાબી રંગની હોય છે. તેના પીછા ભૂખરા રંગના હોય છે. તે આપણા ઘરમાં તેનું ઘર એટલે કે માળો બનાવે છે. અને તે ગુટરગુ ગુટરગુ એવું બોલે છે. તમે બધાએ જોયું છે ને કબૂતરને? આ કબૂતર આપણને સફેદ રંગવાળું પણ જોવા મળે છે. લક્કડખોરની ચાંચ એ લાંબી અણીદાર અને મજબૂત હોય છે. તે ઝાડના થડમાં કાણું કરતો હોવાથી તેને લક્કડખોર કહેવાય છે. તે આખો દિવસ ટક 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 કરીને લાકડું ખોડે છે અને તે થડમાં છુપાયેલા કીડા ખાઈ જાય છે. ઘુવડ અન્ય પક્ષીઓ કરતાં એક બાબતમાં જુરું પડે છે. આમ તો બધા જ પક્ષીઓ દિવસના જોવા મળે છે, જ્યારે આ ઘુવડ એ આપણને રાત્રે જોવા મળે છે. ઘુવડ રાત્રે શિકાર કરવા જાય છે, તેથી જ તે આપણને રાત્રે જોવા મળે છે. આમ તે નિશાચર એટલે કે રાત્રે ફરનારું પક્ષી કહેવાય છે. આ ઘુવડ દિવસે ન જોઈ શકતું હોવાથી તે દિવસના ઊંઘે છે અને રાત્રે શિકાર કરવા માટે જાગે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આપણે આ પક્ષીઓમાં જોવા મળતી વિવિધતા વિશે પણ વાત કરેલી. યાદ છે બધાને? શું હતી પક્ષીઓમાં વિવિધતા, કોણ કહેશે? બોલો. હા, પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં ચાંચ, ખોરાક, અવાજ, પીછા અને રંગ, આ બધાની અંદર પક્ષીઓમાં વિવિધતા જોવા મળે છે. બરાબર? તો આપણે તેના વિશે પણ ઘણી બધી માહિતી મેળવેલી.
તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતાઓ. બાળ મિત્રો, પક્ષીઓમાં ચાંચ, ખોરાક, અવાજ, પીછા, રંગ વગેરે બાબતમાં વિવિધતા જોવા મળે છે. ચાલો આપણે તેમનામાં જોવા મળતી વિવિધતાને વિગતવાર સમજીએ. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં સૌથી પહેલી વિવિધતાને આપણે જોઈ એ હતી ચાંચ, બરાબર ને? ફ્રેન્ડ્સ, આપણે જોયેલું કે જે પક્ષીઓ છે એ એની ચાંચનો ઉપયોગ કેવી રીતે કરે છે તેને આધારે તેની ચાંચનો આકાર અને કદ હોય છે, બરાબર? એમાં આપણે જોયેલું કે કોઈ પક્ષીની ચાંચ લાંબી તો કોઈ પક્ષીની ચાંચ ટૂંકી, કોઈની ચાંચ પાતળી તો કોઈની ચાંચ સીધી અને વાંકી. આમ એ લોકોની ચાંચમાં વિવિધતા જોવા મળતી હતી, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે ફરી એકવાર યાદ કરીએ કે કયા પક્ષીની ચાંચ એ કેવા પ્રકારની હતી, બરાબર ને? ચાલો આપણે તેને સમજીએ. દરજીડાની ચાંચ પાતળી અને સોય જેવી હોય છે, જેનાથી તે પાંદડા સેવીને મારો બનાવે છે. લક્કડખોળની ચાંચ મજબૂત અને આગળથી ધારદાર હોય છે, જેનાથી તે લાકડું કોતરી શકે છે. બગલાની ચાંચ લાંબી અને ધારદાર હોય છે, જેનાથી તે માછલીઓ સરળતાથી પકડી શકે છે. પોપટની ચાંચ નાની અને વળેલી હોય છે, જેનાથી તે ફરને તોડીને ખાઈ શકે છે. સમળીની ચાંચ અણિયાળી અને વાકી હોય છે, જેનાથી તે પોતાના શિકારને ચીરી શકે છે. આમ દરેક પક્ષીઓની ચાંચમાં આપણને વિવિધતા જોવા મળે છે, એટલે કે દરેક પક્ષીની ચાંચ એક સરખી હોતી નથી. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં ત્યારબાદની વિવિધતા હતી ખોરાક, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, એમાં આપણે જોયેલું કે શું બધા જ જે પક્ષીઓ છે, જુદા જુદા પક્ષીઓ, તે એક જ સરખો ખોરાક ખાય છે કે નથી ખાતા? એક જ સરખો નથી ખાતા ને? હા ફ્રેન્ડ્સ, જેમ આપણે જુદો જુદો ખોરાક ખાઈએ છીએ તેવી જ રીતે આ પક્ષીઓ પણ જુદા જુદા પ્રકારનો ખોરાક ખાય છે, બરાબર ને? આપણે તેના વિશે પણ માહિતી મેળવેલી. તો ચાલો આજે આપણે ફરી એકવાર યાદ કરીએ કે જે આ જુદા જુદા પ્રકારના પક્ષીઓ છે એ કેવા કેવા પ્રકારનો ખોરાક ખાય છે. ચાલો આપણે તેને સમજીએ. પોપટ મરચાં અને જામફળને તોડીને તેના ટુકડા કરીને ખાય છે. લક્કડખોળ લાકડામાંથી કીટકો શોધીને ખાય છે. જ્યારે સમરી ઉંદર અને સાપ ખાય છે. ગીધ એ મરેલા જીવોને ખાય છે. કબૂતર જુવાર મકાઈના દાણા ખાય છે. જ્યારે બગલો એ માછલી ખાય છે. મોર અને દેલ ખેતરમાં દાણા અને નાના નાના જીવાત ખાય છે. ચકલી અને કાબર જેવા પક્ષીઓ અનાજના દાણા અને નાના નાના જીવડા ખાય છે. કાગડો એ એઠવાડ અને મરેલા પ્રાણીઓનું માંસ પણ ખાઈ જાય છે. આમ પક્ષીઓ અનાજના દાણા, ફળો, નાની જીવાત, અન્ય પંખી કે પશુ અને મરેલા જીવો પણ ખાઈ જાય છે. પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં ત્યારબાદની વિવિધતા હતી અવાજ, બરાબર? ફ્રેન્ડ્સ, આપણે આ પક્ષીઓના અવાજ વિશે પણ માહિતી મેળવેલી. તો ફ્રેન્ડ્સ, એમાં શું બધા જ પક્ષીઓ એક જ સરખા પ્રકારે અવાજ કરે છે લોકો, એટલે કે એક જ સરખું બોલે છે? નથી બોલતા ને? હા ફ્રેન્ડ્સ, આ બધા જ પક્ષીઓ એ જુદું જુદું બોલે છે, તેમનો અવાજ એ જુદો જુદો જોવા મળે છે. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. મોર શું બોલે છે? કાગરો શું બોલે છે? ચકલી શું બોલે છે? કબૂતર શું બોલે છે? પોપટ શું બોલે છે? બટક શું બોલે છે?
કોયલ શું બોલે છે? કુ કુ કુ. મરઘો શું બોલે છે? કુકરે કુક. આમ પક્ષીઓના અવાજમાં આપણને વિવિધતા જોવા મળે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ પક્ષીઓના પીછા અને રંગમાં પણ વિવિધતા જોવા મળે છે. એટલે કે જે આ પક્ષીઓના જે પીછા અને રંગ હોય છે તે પણ એક જ સરખા આપણને જોવા મળતા નથી, બરાબર ને? જોયેલું ને આપણે કે એના પીછા, પીછાનો રંગ, પછી પીછામાં જોવા મળતી ભટ એટલે કે ડિઝાઇન, બરાબર ને? એ બધામાં જ વિવિધતા જોવા મળે છે. એટલે કે એ જુદા જુદા પ્રકારના હોય છે, બરાબર? તો તેના વિશે પણ આપણે માહિતી મેળવીએ. તો ચાલો આજે આપણે ફરી એકવાર તેને યાદ કરીએ. બાળ મિત્રો, અહીંયા જુઓ, અહીંયા કેટલાક પક્ષીઓના પીછા આપ્યા છે. તો તમને દેખાય છે ને કે તેમના રંગ, આકાર, તેમનામાં જોવા મળતી ભાત વગેરેમાં વિવિધતા દેખાય છે ને? તો બાળ મિત્રો, આ પીછા પક્ષીઓને દરેક ઋતુમાં હૂંફ આપે છે અને તેમના શરીરનું રક્ષણ કરે છે. ત્યારબાદ આ પક્ષીઓ છે તે થોડા થોડા સમયના અંતરે પોતાના પીછા એ ખેરવી નાખે છે અને તેના સ્થાને નવા બીજા પીછા આવે છે. આમ પક્ષીઓના પીછામાં વિવિધતા જોવા મળે છે. તો બાળ મિત્રો, આ સાથે આપણો આ પાઠ 8 ફર એ અહીંયા પૂરો થાય છે. એટલે કે આજે આપણે આ પક્ષીઓમાં જે જોવા મળતી વિવિધતા છે અને પક્ષીઓ છે એના વિશે આજે ફરી એકવાર ઘણી બધી માહિતી મેળવી અને એના વિશે વાત સમજી, બરાબર ને? તો આઈ હોપ કે તમને આ પાઠમાં વધુ સારી રીતે સમજ પડી ગઈ હશે. ફરીને બધાની સમજ. ઓકે, ફરી મળીશું નવા પાઠ સાથે. બાય બાય.